हेलो स्टूडेंट, आ वीडियो में आपने हवे यूनिट टू नो नेक्स्ट टॉपिक ब्रेस्ट फीडिंग विषे जोईशुं। ब्रेस्ट फीडिंग इज द बेस्ट नेचरल फीडिंग एंड ब्रेस्ट मिल्क इज द बेस्ट मिल्क। ब्रेस्ट फीडिंग जे नेचरल फीडिंग नू नेचरल फूड नू सौथी बेस्ट छे अने ब्रेस्ट मिल्क छे सौथी सारू मिल्क छे। द बेजिक फूड ऑफ इन्फंट्स इज मधर्स मिल्क। इन्फंट नू बेजिक फूड छे मधर्स नू मिल्क छे। ब्रेस्ट फीडिंग इज द मोस्ट इफेक्टिव वे टू प्रोवाइड बेबी विथ केरिंग एन्वायरमेंट एंड कम्प्लीट फूड। बेबी ने केरिंग एन्वायरमेंट अने कम्प्लीट फूड आपवा माटे ब्रेस्ट फीडिंग छे सौथी इफेक्टिव वे छे। इट मीन्स द न्यूट्रिशनल एज वेल एज इमोशनल एंड साइकोलॉजिकल नीड्स ऑफ द इन्फेंट। ए न्यूट्रिशनल नीड तो पूरी करे छे, एनी साथे साथे इमोशनल अने साइकोलॉजिकल नीड छे ए पण पूरी करे छे। बट रिसेंटली देर इज टेंडेंसी टू रिप्लेस द नेचुरल मीन्स ऑफ द इन्फंट फीडिंग एंड इंट्रोडक्शन ऑफ ब्रेस्ट मिल्क सब्स्टिट्यूट। अत्यारे टेंडेंसी छे, એક ધારો ચાલ્યો છે કે બ્રેસ્ટ મિલ્કની જગ્યાએ બીજા નેચરલ ફૂડ્સ છે એ આપવામાં આવે છે અને બ્રેસ્ટ મિલ્ક છે એને સબસ્ટિટ્યુટ સાઇડમાં રહી જાય છે। સો બ્રેસ્ટ ફીડિંગ ડિઝર્વ્સ એન્કરમેન્ટ ફ્રોમ ઓલ કન્સર્ન્સ ઇન ચાઇલ્ડ વેલફેર। ચાઇલ્ડના વેલફેર માટે બ્રેસ્ટ ફીડિંગ છે એનું એન્કરેજમેન્ટ કરવું સારું છે। યુનિસેફ સ્ટેટેડ દેટ એવરી યર ઓવર 1 મિલિયન ઇન્ફન્ટ્સ ડાય એન્ડ મિલિયન્સ ઓફ અધર્સ આર ઇમ્પેર્ડ બીકોઝ ધે આર નોટ એડિક્વેટલી બ્રેસ્ટ ફીડ। યુનિસેફ એવું કહે છે કે આખા વર્ષ દરમિયાન 1 મિલિયન ઇન્ફન્ટ્સ છે એ ડાય થઈ જાય છે, મરી જાય છે અને મિલિયન્સ ઓફ અધર છે ઇમ્પેર થઈ જાય છે કારણ કે બ્રેસ્ટ ફીડિંગ પ્રોપર લેતા નથી। એટલે એવરી ડે બિટવીન 3000 to 4000 ઇન્ફન્ટ્સ ડાય ફ્રોમ ડાયરિયા એન્ડ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ બીકોઝ ધ એબિલિટી ટુ ફીડ ધેમ એડિક્વેટલી હેઝ બીન ટેકન અવે ફ્રોમ ધેર મધર્સ। 3000 થી 4000 જેટલા ઇન્ફન્ટ્સ છે એ ડાયરિયા અને એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સના કારણે મરી જાય છે કારણ કે એ એડિક્વેટલી છે એ ફીડ કરી શકતા નથી અને અથવા તો એની મધર પાસેથી છે એ ચાન્સ લઈ લેવામાં આવે છે કે એને એડિક્વેટ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે। થાઉઝન્ડ્સ મોર કમ ટુ અધર ઇલનેસીસ એન્ડ માલ ન્યુટ્રિશન। હજારો એવા ઇન્ફન્ટ્સ છે જેને ઇલનેસીસ અને માલ ન્યુટ્રિશન થઈ જાય છે। બ્રેસ્ટ ફીડિંગ ઇઝ નાવ એન એન્ડેન્જર્ડ પ્રેક્ટિસ અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન બોથ રીચ એન્ડ પુઅર કન્ટ્રીઝ। આખા વર્લ્ડની અંદર રીચ અને પુઅર કન્ટ્રી બંનેની અંદર બ્રેસ્ટ ફીડિંગ છે એ સૌથી એન્ડેન્જર્ડ પ્રેક્ટિસ છે, એટલે કે ખતરનાક ના હોય એવી ઇઝી ગોઈંગ પ્રેક્ટિસ છે। દેર ઇઝ અ યુનિનેમસ એગ્રીમેન્ટ ઓન ધ નીડ ફોર એન્ડ રૂટ ટુ ગ્લોબલ સપોર્ટ ફોર બ્રેસ્ટ ફીડિંગ થ્રુ વેરિયસ અપ્રોચીસ અને પ્રોગ્રામ। ઘણા બધા દેશો છે આની ઉપર એકતા થયા છે, યુનિમસ થયા છે અને એક એગ્રીમેન્ટ બનાવ્યું છે કે આપણે બ્રેસ્ટ ફીડિંગ છે એને સપોર્ટ કરશું ગ્લોબલી। બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવેન્શન ટુવર્ડ્સ ધ ગોલ। અને જે ગોલ નક્કી કર્યો છે કે આખા વર્લ્ડ વાઇડ બ્રેસ્ટ ફીડિંગ છે એનું પ્રમોશન કરવું, તો એમાં બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ નામનો જે ઇન્ટરવેન્શન છે પ્રોગ્રામ છે એ સૌથી બેસ્ટ છે। એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ। બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ સાફેસ્ટ ચીપેસ્ટ એન્ડ બેસ્ટ પ્રોટેક્ટિવ ફૂડ ફોર ઇન્ફન્ટ્સ। બ્રેસ્ટ ફીડિંગ છે એ સૌથી સારું, સૌથી સસ્તું અને બેસ્ટ પ્રોટેક્ટિવ ફૂડ છે ઇન્ફન્ટ માટે। સુપિરિયરિટી ઓફ હ્યુમન મિલ્ક ઇઝ ડ્યુ ટુ ઇટ સુપિરિયર ન્યુટ્રિટિવ એન્ડ પ્રોટેક્ટિવ વેલ્યુ। આ હ્યુમન મિલ્ક છે એ સુપિરિયર સૌથી ઊંચું છે કારણ કે એમાં સૌથી વધારે ન્યુટ્રિટિવ વેલ્યુ આવેલા હોય અને પ્રોટેક્ટિવ વેલ્યુ આવેલી હોય છે। ઇટ ઇઝ અ પરફેક્ટ ફૂડ ફોર ઇન્ફન્ટ્સ એન્ડ પ્રોવાઈડ્સ ટોટલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ફોર ધ ફર્સ્ટ 6 મંથ્સ ઓફ લાઈફ। ઇન્ફન્ટ્સ માટે સૌથી પરફેક્ટ ફૂડ છે કારણ કે પહેલાં 6 મહિનાની અંદર બાળકને જેટલા પ્રમાણમાં ન્યુટ્રિટિવની જરૂરિયાત હોય છે, ન્યુટ્રિશનની જરૂરિયાત હોય છે, બ્રેસ્ટ મિલ્કમાંથી મળી રહે છે। વેન કમ્બાઇન્ડ વિથ અપ્રોપ્રિએટ વિનિંગ ફૂડ્સ ઇટ ઇઝ અ ઇનવેલ્યુબલ સોર્સિસ ઓફ નરિશમેન્ટ અન્ટિલ પાસ્ટ ધ સેકન્ડ બર્થડે। અને પછી 6 મહિના પછી એને વિનિંગ સાથે અપ્રોપ્રિએટ બીજા અધર ફૂડ સાથે જો એને કમ્બાઇન્ડ કરવામાં આવે તો સેકન્ડ બર્થડે સુધી એનું નરિશમેન્ટ છે એ બહુ સારું રહે છે। ઇટ પ્રિવેન્ટ્સ માલ ન્યુટ્રિશન અલો ધ ચાઇલ્ડ ડુ ડેવલપ ફૂલી। માલ ન્યુટ્રિશનને પ્રિવેન્ટ્સ કરે છે અને ચાઇલ્ડને ડેવલપ કરવા માટે તાકાત આપે છે। ધ એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ આર એઝ ફોલોઝ. ફર્સ્ટ, ન્યુટ્રિટિવ વેલ્યુ. બ્રેસ્ટ મિલ્ક કન્ટેન્સ ઓલ ધ ન્યુટ્રિયન્ટ્સ ઇન ધ રાઇટ પોર્શન વિચ આર નીડેડ ફોર ઓપ્ટિમમ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ બેબી અપ ટુ 6 મંથ. બ્રેસ્ટ મિલ્ક છે એટલે બધા ન્યુટ્રિયન્ટ્સ છે એને કલેક્ટ કન્ટેન્ટમાં હોય છે અને રાઇટ પોર્શનમાં હોય છે, પૂરતા પ્રમાણમાં હોય છે, જેથી કરીને 6 મહિના સુધી બેબીનો ગ્રોથ છે ઓપ્ટિમમ ગ્રોથ થાય અને ડેવલપમેન્ટ પણ સારું થાય. ઇટ ઇઝ અ ઇસેન્શિયલ ફોર બ્રેઇન ગ્રોથ ઓફ ધ ઇન્ફન્ટ બીકોઝ ઇટ હેઝ અ પર્સન્ટેજ ઓફ લેક્ટોઝ એન્ડ ગેલેક્ટોઝ વિચ આર ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ગેલેક્ટો સેરેબ્રોસાઇટ. એની અંદર
બ્રેઇન ગ્રોથ માટેના ઇસેન્શિયલ એવા પ્રોટીન લેક્ટોઝ અને ગેલેક્ટોઝ આવેલા હોય છે અને એ છે એ ગેલેક્ટો સેરેબ્રોસાઇડ માટે ઇમ્પોર્ટન્સ હોય છે જેથી કરીને બ્રેઇન ગ્રોથ છે એ વધે છે. ઇટ ફેસિલિટેટ્સ એબ્સોર્પ્શન ઓફ કેલ્શિયમ વિચ હેલ્પ્સ ઇન બોની ગ્રોથ. બ્રેસ્ટ મિલ્ક છે એના કારણે કેલ્શિયમનું એબ્સોર્પ્શન વધે છે અને એના કારણે બોનનો ગ્રોથ સારો થાય છે. ઇટ કન્સેન્સ એમિનો એસિડ્સ લાઇક સ્ટેરિન એન્ડ સિસ્ટીન વિચ આર ઇમ્પોર્ટન્ટ એઝ ન્યુરો ટ્રાન્સમીટર્સ. બ્રેસ્ટ મિલ્કની અંદર ટ્યુરાઇન એન્ડ સિસ્ટીન નામનું એમિનો એસિડ્સ આવેલા હોય છે કે જે ન્યુરો ટ્રાન્સમીટર કરવા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે આપણા નર્વ્સ છે એમાં જે મેસેજ છે એ ટ્રાન્સફર થતા હોય એના માટે આ બે જે એમિનો એસિડ છે એ ઇમ્પોર્ટન્ટ છે તો એ પણ બ્રેસ્ટ મિલ્કની અંદર આવેલા હોય છે. બ્રેસ્ટ મિલ્ક ફેટ્સ આર પોલીઅનસેચ્યુરેટેડ ફેસી એસિડ્સ વિચ આર નેસેસરી ફોર ધ માઇલિનેશન ઓફ ધ નર્વસ સિસ્ટમ. બ્રેસ્ટ મિલ્કની અંદર ફેટ્સ આવેલા હોય છે અને જે પોલીઅનસેચ્યુરેટેડ ફેસી એસિડ્સ આવેલા હોય છે એના કારણે નર્વસ સિસ્ટમનું માઇલિનેશન, નર્વસ સિસ્ટમ આગળ વધે છે, એનો ગ્રોથ થાય છે. ઇટ હેઝ વિટામિન્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ વોટર ઇન ધ રાઇટ પોર્શન ફોર ધ ઇન્ફન્ટ વિચ આર નેસેસરી ફોર ધ મેચ્યુરેશન ઓફ ધ ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્સ. બ્રેસ્ટ મિલ્કની અંદર વિટામિન્સ, મિનરલ્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ, વોટર બધું પૂરતા પ્રમાણની અંદર આવેલું હોય છે જેથી કરી ઇન્ફન્ટ માટે જે જરૂરી છે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે એનું મેચ્યુરેશન કરવા માટે. ઇટ પ્રોવાઈડ 66 કેલરીઝ પર 100 ml. એક 100 ml અંદર 66 કેલરી જેટલી આપણને એનર્જી આપે છે, ઇન્ફન્ટને એનર્જી આપે છે. એન્ડ કન્ટેન્ટ્સ અને એની અંદર 100 ml અંદર કેટલું કન્ટેન આવેલું હોય તો કે 1.2 gram પ્રોટીન, 3.8 gram ફેટ, 7 gram લુક્ટોઝ, 170 to 670 વિટામિન એ, 2 to 6 mg વિટામિન સી, 2.2 international units વિટામિન ડી, 35 mg કેલ્શિયમ, 15 mg ફોસ્ફરસ. આટલું 100 ml અંદર કન્ટેન હોય છે. ધ ટોટલ અમાઉન્ટ ઓફ મિલ્ક સિક્રીશન પર ડે ઇઝ અબાઉટ 600 to 700 ml વિચ ઇઝ સફિશિયન્ટ ફોર ધ બેબી. એક દિવસની અંદર મધરની અંદર 600 to 700 ml જેટલું બ્રેસ્ટ મિલ્ક છે એ સિક્રીટ થાય છે અને એ સફિશિયન્ટ છે બેબી માટે. ઇટ ઇઝ કમ્પોઝિશન ઇઝ આઈડિયલ ફોર એન ઇન્ફન્ટ અને ઇન્ફન્ટ માટે આ કમ્પોઝિશન છે એ સૌથી આઈડિયલ છે, બેસ્ટ છે. ઇટ પ્રોવાઈડ સ્પેસિફિક ન્યુટ્રિશન ફોર પ્રીટમ બેબી ઇન પ્રીટમ ડિલિવરી. જો મધર છે પ્રીટમ ડિલિવરી કરી પ્રીટમ બેબી બર્થ થયું હોય તો એના માટે પણ એ સ્પેસિફિક ન્યુટ્રિશન છે એ પ્રોવાઈડ કરે છે. પછીનું છે ડાયજેસ્ટિબિલિટી. બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઇઝીલી ડાયજેસ્ટેબલ. બ્રેસ્ટ મિલ્ક છે એને આસાનીથી આપણે પચાવી શકીએ છીએ બેબી. ધ પ્રોટીન્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક આર મોસ્ટલી લેક્ટો આલ્બ્યુમિન એન્ડ લેક્ટોગ્લોબ્યુલિન વિચ ફોર્મ સોફ્ટ કર્ડ્સ દેટ ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ. બ્રેસ્ટ મિલ્કની અંદર જે પ્રોટીન્સ આવેલા હોય છે મોસ્ટલી લેક્ટો આલ્બ્યુમિન અને લેક્ટોગ્લોબ્યુલિન હોય છે અને જે બ્રેસ્ટ મિલ્ક છે એને સોફ્ટ કર્ડ જેવા ફોર્મમાં કરે છે અને જેને પચાવવું ઇઝી રહે છે. ધ એન્ઝાઇમ લાઇપેસ ઇન ધ બ્રેસ્ટ મિલ્ક હેલ્પ્સ ઇન ડાયજેશન ઓફ ફેટ્સ એન્ડ પ્રોવાઈડ્સ ફ્રી ફેટી એસિડ્સ. બ્રેસ્ટ મિલ્કની અંદર લાઇપેસ નામનો એન્ઝાઇમ આવેલો હોય છે અને જે ફેટ્સને ડાયજેશન કરે છે અને ફ્રી ફેટી એસિડ છે એને પ્રોવાઈડ કરે છે બેબીના બોડીને. પછી છે પ્રોટેક્ટિવ વેલ્યુ. બ્રેસ્ટ મિલ્ક કન્ટેન્ટ્સ IgA, IgM, માઇક્રોફેલ્સ, લિમ્ફોસાઇડ્સ, બિફિડ્યુસ ફેક્ટર્સ, અનસેચ્યુરેટેડ લેક્ટોફેરિન, લાઇસોઝાઇમ, કોમ્પ્લિમેન્ટ એન્ડ ઇન્ટરફેરોન. બ્રેસ્ટ મિલ્કની અંદર એન્ટીબોડી IgA, IgM, માઇક્રોફેલ્સ, લિમ્ફોસાઇડ, અનસેચ્યુરેટેડ લેક્ટોફેરિન, બ્યુફિડ્સ ફેક્ટર્સ, લાઇસોઝાઇમ, કમ્પ્લીટ એન્ડ ઇન્ટરફેરોન બધું આવેલું હોય છે. ધસ બ્રેસ્ટફીડ બેબી ઇઝ લેસ લાઇકલી ટુ ડેવલપ ઇન્ફેક્શન સ્પેશિયલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ એન્ડ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, એક્ઝામ્પલ ડાયરિયા એન્ડ એરાય. બ્રેસ્ટફીડની અંદર આ બધા પ્રોટેક્ટિવ વેલ્યુને કારણે બેબી છે, ઇન્ફન્ટ છે એમાં ઇન્ફેક્શન્સ છે એ ઓછું થઈ જાય છે, જેમ સ્પેશિયલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ અને રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન છે ઓછા થઈ જાય છે, ડાયરિયા અને ARI થતું ઓછું થઈ જાય. ઇટ ઓલ્સો પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ મલેરિયા એન્ડ વેરિયસ વાયરલ એન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ લાઇક સ્કિન ઇન્ફેક્શન, સેપ્ટિસેમિયા એક્સેટ્રા. મલેરિયા અને બીજા વાયરસ ડિઝીઝ છે એની સામે પણ પ્રોટેક્શન આપે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવા કે સ્કિન ઇન્ફેક્શન અને સેપ્ટિસેમિયા વગેરે સામે પણ એ પ્રોટેક્શન આપે છે. બ્રેસ્ટ ફીડિંગ પ્રોટેક્ટ્સ ધ ઇન્ફન્ટ ફ્રોમ એલર્જી એન્ડ બ્રોન્કિયલ અસ્થમા. બ્રેસ્ટ ફીડિંગ છે એ ઇન્ફન્ટને એલર્જી અને બ્રોન્કિયલ અસ્થમા થતું અટકાવે છે. ઇટ ઓલ્સો પ્રોટેક્ટ અગેન્સ્ટ નિયોનેટલ હાઇપોકેલ્સેમિયા, ટીટેની, નેક્રોટાઇઝિંગ એન્ટ્રોકોલાઇટ્સ, ડેફિશિયન્સી ઓફ વિટામિન એ એન્ડ ઝિંક,
neonatal convulsions and sudden infant death syndrome. બ્રેસ્ટ ફીડિંગ છે એ નિયોને હાઇપોકાલ્સેમિયા, ટીટેની, નાઇક્રોડિસ, એન્ટ્રોક્લોરાઇડ્સ, ડેફિશિયન્સી ઓફ વિટામિન ઇ એન્ડ ઝીક, નિયોનેટલ કન્વર્ઝન્સ એન્ડ સડન ઇન્ફન્ટ ડેન્સ સિન્ડ્રોમ એ બધા સામે પ્રોટેક્શન આપે છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ બેબી હેઝ લેસ ચાન્સ ઓફ ડેવલપિંગ માલન્યુટ્રિશન, હાઇપરટેન્શન, ડાયાબિટીસ મલાઇટસ, કોરોનરી આર્ટરી ડિઝીઝ, એન્ટેરોસ્ક્લેરોસિસ, અલ્સરટેટિવ કોલાઇટિસ, એપેન્ડિસાઇટિસ, ચાઇલ્ડહુડ લિમ્ફોમા, લિવર ડિસીઝ, કિલિયાક ડિસીઝ એન્ડ ડેન્ટલ કેરીઝ. જી બેબી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય, 6 મંથ સુધી ઓનલી ફોર ઓનલી બ્રેસ્ટ મિલ્ક જ લેતું હોય, એમાં માલન્યુટ્રિશન, હાઇપરટેન્શન, ડાયાબિટીસ મલાઇટસ, કોરોનરી આર્ટરી ડિઝીઝ, એન્ટેરોસ્ક્લેરોસિસ, અલ્સરેટિવ કોલાઇટિસ, એપેન્ડિસાઇટિસ, ચાઇલ્ડહુડ લિમ્ફોમા, લિવર ડિઝીઝ, ઇલિયાક ડિઝીઝ અને ડેન્ટલ કેરીઝ થવાના ચાન્સીસ ઓછા છે. પછી છે સાયકોલોજીકલ બેનિફિટ. બ્રેસ્ટ ફીડિંગ પ્રમોટ્સ ક્લોઝ ફિઝિકલ એન્ડ ઇમોશનલ બોન્ડેજ વિથ ધ મધર બાય ફ્રિક્વન્ટ સ્કિન ટુ સ્કિન કોન્ટેક, અટેન્શન એન્ડ ઇન્ટરેક્શન. બ્રેસ્ટ ફીડિંગના કારણે ફિઝિકલ અને ઇમોશનલ બોન્ડેજ છે બેબી અને ચાઇલ્ડનું એ પ્રમોટ થાય છે, વધે છે, કારણ કે વારંવાર સ્કિનનો કોન્ટેક થાય છે, અટેન્શન મળે છે અને બેબી અને મધરનું ઇન્ટરેક્શન થાય છે. એટલા માટે ઇટ સ્ટિમ્યુલેટ સાયકોમોટર એન્ડ સોશિયોમોટર ડેવલપમેન્ટ. બ્રેસ્ટ ફીડિંગના કારણે બેબીની અંદર સાયકોમોટર અને સોશિયલ ડેવલપમેન્ટ છે એ વધે છે. ઇટ લીડ્સ ટુ બેટર પેરેન્ટ ચાઇલ્ડ એડજસ્ટમેન્ટ, ફ્યુઅર બિહેવિયરલ ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન એન્ડ લેસ રિસ્ક ઓફ ચાઇલ્ડ એબ્યુઝ અને નીકળે. એના કારણે બ્રેસ્ટ ફીડિંગને કારણે સાયકોલોજીકલ અને સાયકોમોટર સોશિયલ ડેવલપમેન્ટના કારણે પેરેન્ટ અને ચાઇલ્ડનું એડજસ્ટમેન્ટ વધે છે, બિહેવિયરલ ડિસઓર્ડર ઓછા થઈ જાય છે અને ચાઇલ્ડ એબ્યુઝ અને નિગ્લેક્ટ છે એના રિસ્ક પણ ઓછા થઈ જાય છે. બ્રેસ્ટ ફીડિંગ પ્રમોટ્સ ડેવલપમેન્ટ ઓફ હાયર ઇન્ટેલિજન્સ એન્ડ ફિલિંગ ઓફ સિક્યુરિટી ઇન ઇન્ફન્ટ. બ્રેસ્ટ ફીડિંગના કારણે બેબીની અંદર, ઇન્ફન્ટની અંદર હાયર ઇન્ટેલિજન્સ આવે છે અને એની સિક્યોરિટી છે એનું ફિલિંગ આવે છે. મેટર્નલ બેનિફિટ. મધર માટે ક્યાં ક્યાં બેનિફિટ્સ હોય છે? બ્રેસ્ટ ફીડિંગ રિડ્યુસ ધ ચાન્સ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ એન્ડ હેલ્પ્સ ઇન બેટર યુટ્રાઇન ઇન્વોલ્યુએશન. બ્રેસ્ટ ફીડિંગના કારણે પોસ્ટપાર્ટમ હેમરેજ PPH થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે અને યુટ્રાઇન ઇન્વોલ્યુએશન, યુટ્રાઇન ઇન્વોલ્યુએશન કહેવાય કે યુટ્રાઇન પાછી એની મૂળ પોઝિશનમાં આવે, કારણ કે બેબી અંદર હોય, યુટ્રસ છે એ મોટું થઈ ગયું હોય, સાઇઝ વધી ગયો હોય તો પાછા એના મૂળ સાઇઝમાં આવે એને યુટ્રાઇન ઇન્વોલ્યુએશન કહેવાય, એમાં હેલ્પ કરે છે બ્રેસ્ટ ફીડિંગ. લેક્ટેશનલ એમનોરિયા પ્રમોટ્સ ઇન રિકવરી ઓફ આયર્ન સ્ટોર્સ. લેક્ટેશનલ એમનોરિયા એટલે કે લેક્ટેશન પીરિયડ દરમિયાન મેન્સ્યુરેશનલ સાયકલ છે એનું એબ્સેન્સ હોય છે, તો એમાંથી રિકવરી કરવા માટે અને આયર્નના સ્ટોર્સ માટે મેટર્નલ બેનિફિટ્સ માટે બ્રેસ્ટ મિલ્ક ફીડિંગ છે ઇમ્પોર્ટન્ટ છે. ઇટ કેન પ્રોટેક્ટ ફ્રોમ પ્રેગ્નન્સી ફોર ફર્સ્ટ 6 મંથ્સ ઇફ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ કેરીડ આઉટ. જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે કેરીડ આઉટ કરવામાં આવતી હોય તો પહેલાં 6 મહિના સુધી પ્રેગ્નન્સી પણ પ્રોટેક્ટ કરે છે. બ્રેસ્ટ ફીડિંગ ઇમ્પ્રુવ્સ મેટાબોલિક ઇફિશિયન્સી એન્ડ સેટિસ્ફેક્શન વિથ સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ ઓફ ધ મધર. બ્રેસ્ટ ફીડિંગના કારણે જે મેટાબોલિક એફિશિયન્સી હોય એ પણ પૂરી થઈ જાય છે, ઇમ્પ્રૂવ થઈ જાય છે અને મધરને સેટિસ્ફેક્શન થાય છે અને ફુલફિલમેન્ટ થાય છે. ઇટ રિડ્યુસ ધ રિસ્ક ઓફ બ્રેસ્ટ એન્ડ ઓવરિયન કેન્સર ઓફ ધ મધર. મધરની અંદર બ્રેસ્ટ અને ઓવરિયન કેન્સર થવાના ચાન્સીસ ઘટાડે છે. ઇટ ઇમ્પ્રૂવ સ્લિમિંગ ઓફ ધ મધર બાય કન્ઝ્યુમિંગ એક્સ્ટ્રા ફેટ વિચ એક્યુમ્યુલેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મધરની અંદર જે એક્સ્ટ્રા ફેટ, પ્રેગ્નન્સીની અંદર જે એક્સ્ટ્રા ફેટ છે એ જામી ગયું હોય, વધી ગયું હોય, એને છે કન્ઝ્યુમિંગ કરી અને સ્લિમિંગ થવા, પતલા થવામાં હેલ્પ કરે છે. ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ એન્ડ ટાઈમ સેવિંગ ફોર અ મધર. મધર માટે સૌથી સારો રસ્તો છે અને ટાઈમ સેવિંગ છે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું. એ મધર કેન પ્રોવાઈડ ફ્રેશ, પ્યોર, રેડીમેડ, ક્લીન, અનકન્ટામિનેટેડ મિલ્ક ટુ હર બેબી એટ રાઇટ ટેમ્પરેચર વિદાઉટ એની પ્રિપરેશન્સ. મધર છે એ તાજું, ચોખ્ખું, રેડીમેડ, ક્લીન અને અનકન્ટામિનેટ, કાંઈ ઇન્ફેક્શન ના લાગેલું હોય એવું મિલ્ક છે એ એના બેબીને આપી શકે છે એક રાઇટ ટેમ્પરેચર ઉપર, કાંઈ પણ પ્રિપરેશન કર્યા વગર. મધર ફીલ્સ કમ્ફર્ટેબલ ટુ ફીડ ધ બેબી સ્પેશિયલી એટ નાઇટ. અને મધર છે એ નાઇટમાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે ફીડ કરાવવા માટે. ફેમિલી એન્ડ કમ્યુનિટી બેનિફિટ્સ. બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇકોનોમિકલી ઇન ટર્મ્સ ઓફ સેવિંગ ઓફ મની, ટાઈમ એન્ડ એનર્જી. બ્રેસ્ટ ફીડિંગ છે ઇકોનોમિકલી સૌથી સસ્તું છે, કારણ કે એ મની સેવ કરે છે, ટાઈમ સેવ થાય છે અને એનર્જી પણ એની અંદર સેવ થાય છે. ફેમિલી હેઝ ટુ સ્પેન્ડ લેસ ઓન મિલ્ક, હેલ્થ કેર એન્ડ ઇલનેસીસ. ફેમિલી છે એને દૂધ ઉપર, હેલ્થ કેર ઉપર અને ઇલનેસીસ ઉપર ઓછો ખર્ચો કરવો પડે છે, કારણ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ મળતું હોય એટલા માટે. કમ્યુનિટી એક્સપેન્ડિચર ઓન હેલ્થ કેર એન્ડ કોન્ટ્રાસેપ્શન્સ આર રિડ્યુસ.
कम्युनिटी द्वारा कम्युनिटी एक्सपेंडिचर એટલે કમ્યુનિટી માં જે ખર્ચો કરવામાં આવતો હોય સરકાર દ્વારા હેલ્થ કેર અને કોન્ટ્રાસેપ્શન માટે ઓછો થઈ જાય છે. ઇટ ઇઝ ઇકોનોમિક ફોર ધ ફેમિલીઝ હોસ્પિટલ્સ કમ્યુનિટીઝ એન્ડ ફોર કન્ટ્રીઝ. એ ફેમિલીઝ માટે હોસ્પિટલ માટે કમ્યુનિટીઝ માટે અને કન્ટ્રી માટે પણ એ સસ્તું છે, ઇકોનોમિક છે કે પડવડે એવું છે. પછી છે પ્રિપરેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. પ્રિપરેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ બિગિન ઇન ધ એન્ટીનેટલ પીરિયડ. બ્રેસ્ટ ફીડિંગની પ્રિપરેશન છે એન્ટીનેટલ પીરિયડની અંદર જ સ્ટાર્ટ થઈ જાય છે. ધ આઈડિયા ઓફ બ્રેસ્ટ ફીડિંગ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઇન અ ચાઇલ્ડહુડ પીરિયડ એન્ડ ડ્યુરિંગ સ્કૂલ એજ્યુકેશન અબાઉટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. બાળકોની અંદર જ્યારે એ ચાઇલ્ડહુડ પીરિયડમાં હોય, સ્કૂલ દરમિયાન હોય, ત્યારે જ બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ છે એને સમજાવવામાં આવે છે. મધર ક્રાફ્ટ ટ્રેનિંગ શુડ બી પ્રોવાઈડેડ એન્ડ ઇન્ક્લુડ ઇટ્સ બેનિફિટ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ વિચ શુડ બી ગીવન ઇન પ્રી પ્રેગ્નન્ટ સ્ટેજ. પ્રી પ્રેગ્નન્ટ સ્ટેજ એટલે કે પ્રેગ્નન્સી ના હોય એ પહેલાંના સ્ટેજની અંદર જ બ્રેસ્ટ ફીડિંગના બેનિફિટ્સ શું છે એને કઈ રીતના કરવું એ બધું છે એ મધરને સમજાવવામાં આવે છે. ઇન એન્ટીનેટલ પીરિયડ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ પ્રોબ્લેમ્સ લાઇક રિટ્રેક્ટેડ નીપલ શુડ બી ડન વિથ ધ નેસેસરી એડવાઇસ ફોર ઇન્ટરવેન્શન્સ. એન્ટીનેટલ પીરિયડની અંદર જ બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવાનું, કોઈપણ પ્રોબ્લેમ હોય તો એને ઓળખી કેવા કે રિટ્રેક્ટેડ નીપલ એવું બધું કરી અને નેસેસરી ટ્રીટમેન્ટ લઈ અને ઇન્ટરવેન્શન્સ છે એ એડવાઇઝ કરવાના. એડિક્વેટ ડાયટ ઇન પ્રીનેટલ પીરિયડ શુડ બી કન્ઝ્યુમ્ડ ઇન ટર્મ્સ ઓફ એનર્જી એન્ડ ન્યુટ્રિશન્સ. એનર્જી અને ન્યુટ્રિશન્સ મધરના બોડીમાં પૂરતા પ્રમાણમાં રહે એટલા માટે એને એડિક્વેટ ડાયટ છે એ લેવો જોઈએ. પ્રિવેન્શન ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી, રેસ્ટ, રેગ્યુલર એક્સરસાઇઝ, હાઇજેનિક મેઝર્સ એક્સેટ્રા. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એની ડેફિશિયન્સી પ્રિવેન્ટ કરવા માટે રેસ્ટ રહેવાનું, રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની અને હાઇજેનિક મેઝર્સ છે એ લેવાના. શુડ બી એડવાઇઝ ફોર બેટર હેલ્થ ઇન એન્ટીનેટલ પીરિયડ. એન્ટીનેટલ પીરિયડ દરમિયાન હેલ્થ સારી રહે એટલા માટે આ બધું એડવાઇસ કરવામાં આવે છે. એન્ટીનેટલ કાઉન્સેલિંગ, ફેમિલી સપોર્ટ, મધર સપોર્ટ ગ્રુપ ઓલ્સો શુડ બી એમ્ફસાઇઝ એઝ ધ પ્રિપરેશન ઓફ મધર્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ. મધર્સને બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રિપેર કરવા માટે ફેમિલી સપોર્ટ, એન્ટીનેટલ કાઉન્સેલિંગ, મધર સપોર્ટ ગ્રુપ એ બધાનો સહારો લેવાનો. મધર શુડ બી સાયકોલોજીકલી પ્રિપેર્ડ ટુ ફીડ હર બેબી ઇમિડિયેટ આફ્ટર બર્થ. મધરને સાયકોલોજીકલી જ પ્રિપેર કરવાની કે બર્થ થયા પછી તરત જ એના બેબીને છે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે. સ્ટડી ઓફ એનાટોમી ઓફ બ્રેસ્ટ હેલ્પ્સ નર્સિંગ પર્સોનલ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ કાઉન્સેલિંગ. જ્યારે નર્સિંગ પર્સોનલ છે એ બ્રેસ્ટ ફીડિંગ વિશે કાઉન્સેલિંગ કરતું હોય ત્યારે એની એનાટોમી છે એને ખબર હોવી જોઈએ. ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગની શરૂઆત કઈ રીતના કરવાની. બ્રેસ્ટ ફીડિંગ શુડ બી ઇનિશિએટેડ વિધિન ફર્સ્ટ હાફ એન અવર ટુ વન અવર ઓર બર્થ ઓર એઝ સૂન એઝ પોસિબલ. બ્રેસ્ટ ફીડિંગ છે એ પહેલાં અડધા કલાકમાં અથવા તો એક કલાકની અંદર જ બેબીના બર્થ થયા પછીના એક કલાક અથવા અડધો કલાકની અંદર જ ઇનિશિએટ કરવાનું અથવા જેટલું બને એટલું જલ્દી. ઇટ શુડ ઓલ્સો બી ઇનિશિએટેડ વિધિન વન અવર ઇવન આફ્ટર સિઝરિયન સેક્શન ડિલિવરી ઇફ ધ મધર એન્ડ બેબી બોથ આર હેવિંગ નો પ્રોબ્લેમ. જો બેબી અને મધર બંનેમાં કંઈ પ્રોબ્લેમ ના હોય, એને કંઈ પ્રોબ્લેમ ના હોય તો સિઝરિયન સેક્શન ડિલિવરી કર્યા પછી પણ એક કલાકની અંદર બ્રેસ્ટ ફીડિંગ છે એ ચાલુ કરાવી શકાય. અર્લી સકલિંગ પ્રોવાઇડ્સ વાર્મ સિક્યુરિટી એન્ડ કોલેસ્ટ્રોમ ધ બેબીઝ ફર્સ્ટ ઇમ્યુનાઇઝેશન્સ. જેટલું બને એટલું બેબી બ્રેસ્ટ ફીડિંગ જલ્દી કરાવે તો એના કારણે બેબીને વોર્મથ મળે, સિક્યુરિટી મળે અને કોલેસ્ટ્રોમ જે બેબીનું પહેલું ઇમ્યુનાઇઝેશન છે એને મળી રહે છે. ઓલ ધો લિટલ ઇન અમાઉન્ટ ધ ફર્સ્ટ મિલ્ક કોલેસ્ટ્રોમ ઇઝ મોસ્ટ સ્યુટેબલ એન્ડ કન્ટેન્સ ધ હાઈ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોટીન એન્ડ અધર ન્યુટ્રિશન ધ બેબી નીડ. ભલે થોડાક પ્રમાણમાં પણ કોલેસ્ટ્રોમ છે જે ફર્સ્ટ મિલ્ક કોલેસ્ટ્રોમ છે એ બેબી માટે સ્યુટેબલ છે કારણ કે એની અંદર હાઈ કોન્ટ્રેક્શન્સવાળા પ્રોટીન હોય છે, ન્યુટ્રિયન્સ હોય છે જે બેબી માટે જરૂરી હોય છે. ઇટ ઇઝ રીચ ઇન એન્ટી ઇનફેક્ટિવ ફેક્ટર્સ એન્ડ પ્રોટેક્ટ્સ બેબી ફ્રોમ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ એન્ડ ડાયરિયલ ડિઝીઝ. એની અંદર એન્ટી ઇનએફેક્ટિવ ફેક્ટર્સ આવેલા હોય છે કોલેસ્ટ્રોમની અંદર જે બેબીને રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ અને ડાયરિયલ ડિઝીઝ થતાં બચાવે છે. મધર શુડ બી ડેમોન્સ્ટ્રેટેડ અબાઉટ ધ ટેકનિક ઓફ બ્રેસ્ટ ફીડિંગ. મધરને બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક કઈ છે એ ડેમોન્સ્ટ્રેટ કરી બતાવવાની. રૂમિંગ ઇન ઓર બેડિંગ ઇન શુડ બી ડન વિથ ઇન્ફન્ટ એન્ડ મધર એઝ સૂન એઝ પોસિબલ ટુ પ્રિવેન્ટ સેપરેશન્સ. બંને વચ્ચે સેપરેશન ના રહે, સેપરેશન એન્ઝાયટી ના આવે એટલા માટે રૂમિંગ ઇન અથવા તો બેડિંગ ઇનની પ્રોસિજર છે એ બને એટલી જલ્દી કરવાની. મધર શુડ બી એડવાઇસ ફોર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ અપ ટુ 6 મંથ્સ એન્ડ એઝ ડિમાન્ડ ફીડિંગ. મધરને સમજાવવાનું કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 6 મહિના સુધી આપે અથવા તો બેબીની જે પ્રમાણે કન્ડિશન હોય એ પ્રમાણે સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે એ
चालू रखे। नो फूड और ड्रिंक अदर देन ब्रेस्ट मिल्क शुड बी गिवन टू नियोनेट्स। कोई पण प्रकारनों फूड के ड्रिंक छे ब्रेस्ट मिल्क सिवायनों नियोनेट्स ने आपवानुं नहीं। नो वॉटर, ग्लूकोज वॉटर, एनिमल मिल्क, ग्रीप वॉटर, इंडोजीनियस मेडिसिन्स, विटामिन्स एंड मिनरल्स ड्रॉप्स आर सीरप शुड बी गिवन। कोई पण प्रकारनों वॉटर नहीं, ग्लूकोज वॉटर नहीं, एनिमल मिल्क नहीं, ग्रीप वॉटर, फ्रूट ज्यूस नहीं, मेडिसिन्स छे, विटामिन्स, मिनरलना सीरप, ड्रॉप कहीं पण छे ई नियोनेट्स ने आपवानुं नहीं। नो बॉटल एंड पेसिफायर आर अलाउड। બોટલનું દૂધ છે એ અથવા તો પેસિફાયરથી અલાઉડ નથી નિયોનેટ માટે। ઇન કેસ ઓફ પ્રીટર્મ બેબીઝ ઓર સિક બેબીઝ બીઈંગ ઇન સ્પેશિયલ કેર યુનિટ દે શુડ બી ફીડ વિથ એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક EBM। પ્રીટર્મ બેબીઝ અથવા સિક બેબીઝ હોય જે નિયોનેટલ કેર યુનિટની અંદર હોય ત્યાં એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ થતી હોય તો એવા સ્થિતિમાં મધર ત્યાં ના જઈ શકતી હોય તો તેને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક દ્વારા ફીડ આપવાનું, એટલે કે મધરની બ્રેસ્ટની અંદરથી ફીડ છે એને એક્સપ્રેસ બહાર કાઢી લેવાનું એક વાટકાની અંદર કે કોઈ એક બાઉલની અંદર, અને પછી એને સ્પૂન વડે અથવા તો કોઈ બી સિરિંજ વડે એને એક્સપ્રેસ એને બેબીને આપવાનું। નર્સિંગ સ્ટાફ ઇઝ રિસ્પોન્સિબલ ટુ એન્શ્યોર દેટ નથિંગ એક્સપેક્ટ બ્રેસ્ટ મિલ્ક ઇઝ ગીવન। નર્સિંગ સ્ટાફે એન્શ્યોર કરવાનું કે એક બ્રેસ્ટ મિલ્ક સિવાય એને બીજું કંઈ ના આપવામાં આવે। મધર શુડ બી ઇન્સ્ટ્રક્ટેડ ટુ અસેસ ધ ઇન્ડિકેટર્સ ઓફ એડિક્વેન્સી ઓફ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ક્રીઝ હર ઓન ડાયટરી ઇન્ટેક વિથ એક્સ્ટ્રા 550 કેલરી એન્ડ ટુ ડ્રિંક ફ્લુઇડ્સ ઇન રિસ્પોન્સ ટુ હર થ્રસ્ટ। મધર છે એને ઇન્સ્ટ્રક્ટ કરવાનું અને ઇન્ડિકેટર કરવાનું કે બ્રેસ્ટ ફીડિંગ જ્યાં સુધી ચાલુ છે અને એડિક્વેટ બ્રેસ્ટ ફીડિંગ રહે એટલા માટે એનો ડાયટરી ઇન્ટેક છે ડેઇલીનો, ડેઇલી જેટલું લે છે એમાં 550 કેલરી છે એ વધારાને લેવાની, અને જ્યારે એને ત્રસ લાગે ત્યારે પ્લેન્ટી ઓફ વોટર છે એ પીવાનું। રેસ્ટ એન્ડ રિલેક્સેશન્સ ઓફ મધર આર ઇમ્પોર્ટન્ટ ફોર રિકવરી ફ્રોમ ડિલિવરી એન્ડ સક્સેસફુલ લેક્ટેશન ઇન પોસ્ટનેટલ પીરિયડ। રેસ્ટ અને રિલેક્સેશન છે એ મધર માટે જરૂરી છે કારણ કે એના કારણે ડિલિવરીનો જે થાક લાગ્યો એમાંથી પણ એ રિકવરી થઈ જાય છે અને સક્સેસફુલી લેક્ટેશન પીરિયડ છે એ પોસ્ટનેટલ પીરિયડની અંદર એ ચાલુ થાય છે। ઇન્ડિકેટર્સ ઓફ એડિક્વેન્સી બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ એડિક્વેટ છે પૂરતું છે કેમ ખબર પડે। ઓડિબલ સોલોઈંગ સાઉન્ડ ડ્યુરિંગ ધ ફીડ, બેબી જ્યારે ફીડ કરતું હોય ને તો સંભળાય એવો ગળવાનો અવાજ આવે છે। લેટ ડાઉન સેન્સેશન ઇન મધર્સ બ્રેડ, બ્રેસ્ટની અંદર ખાલી થાય છે એવો સેન્સેશન આવે છે મધરની અંદર, મધરની બ્રેસ્ટની અંદર। બ્રેસ્ટ ઇઝ ફૂલ બિફોર ધ ફીડ એન્ડ સોફ્ટર આફ્ટરવર્ડ, જ્યારે બ્રેસ્ટ છે એના ઉપર બ્રેસ્ટ ફીડિંગ ના થયું હોય એ પહેલાં તે છે એ ફૂલ હોય એવું લાગે છે, ભરેલી હોય એવું લાગે, પણ જેવું બ્રેસ્ટ ફીડિંગ થઈ જાય બેબી તેમાંથી બ્રેસ્ટ મિલ્ક લઈ લે, શોક કરી લે, પછી એ સોફ્ટ થઈ જાય છે। વેટ નેપી 6 or more in 24 hours, 24 કલાકની અંદર 6 કે 6થી વધારે કરતાં એ નેપીસ છે એ વેટ નેપીસ હોય છે, યુરિન પાસ આઉટ કરે છે। ફ્રીક્વન્ટ સોફ્ટ બોવેલ મુમેન્ટ્સ 3 to 8 times in 24 hours, 24 કલાકની અંદર 3 થી 8 વખત એ બોવેલ મુમેન્ટ્સ કરે છે। એવરેજ વેટ ગેઇન 18 to 30 grams પર ડે, 18 થી 30 grams જેટલો પર ડે બેબીનો વેટ વધે છે। બેબી સ્લીપ્સ વેલ એન્ડ ડઝ નોટ ક્રાય ફ્રિક્વન્ટલી, બેબી છે એ શાંતિથી સૂવે છે અને વારંવાર ક્રાય કરતું નથી। બેબી હેઝ ગુડ મસલ સ્ટોન એન્ડ હેલ્ધી સ્કિન, બેબીનો ગુડ મસલ સ્ટોન હોય છે અને સ્કિન પણ હેલ્ધી જોવા મળે છે। પાસીસ ઓફ યુરિન 6 to 8 times પર ડે એન્ડ એવરેજ વેટ ગેઇન આર કન્સિડર એઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા, બેબી છે 6 થી 8 વખત ડેમાં યુરિન પાસ આઉટ કરે અને એવરેજ લેનો વેટ ગેઇન થતો હોય તો એ બ્રેસ્ટ મિલ્ક બ્રેસ્ટ ફીડિંગ છે એ સરખું થાય છે એના માટે ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે। ડિફરન્ટ કમ્પોઝિશન્સ ઓફ બ્રેસ્ટ મિલ્ક, ધ કમ્પોઝિશન ઓફ બ્રેસ્ટ મિલ્ક વેરિયસ એટ ડિફરન્ટ સ્ટેજીસ ઇન ધ પોસ્ટનેટલ પીરિયડ ટુ ફૂલફિલ ધ નીડ્સ ઓફ ધ બેબી, બેબીની નીડ પૂરી કરવા માટે પોસ્ટનેટલ પીરિયડમાં વેરિયસ પ્રકારના બ્રેસ્ટ મિલ્ક છે એ સિક્રેટ થાય છે, કમ્પોઝિશન થાય છે। એમાં ફર્સ્ટ છે કોલોસ્ટોરમ, ઇટ ઇઝ સિક્રેટેડ ડ્યુરિંગ ફર્સ્ટ 3 days આફ્ટર ડિલિવરી, ડિલિવરી પછીના પહેલાં 3 દિવસની અંદર કોલોસ્ટ્રમ નામનું મિલ્ક છે એ સિક્રેટ થાય છે। ઇટ ઇઝ અ થિક યલો એન્ડ સ્મોલ ઇન ક્વોન્ટિટીઝ, એ જાડું હોય છે, યલો કલરનું હોય છે અને થોડાક પ્રમાણમાં હોય છે। ઇટ કન્ટેન્સ મોર એન્ટીબોડીઝ એન્ડ સેલ્સ વિથ હાયર અમાઉન્ટ ઓફ પ્રોટીન્સ એન્ડ ફેટ સેલ્યુબલ વિટામિન્સ, એની અંદર એન્ટીબોડી હોય છે, હાયર અમાઉન્ટમાં પ્રોટીન સેલ્સ હોય છે અને ફેટ સોલ્યુબલ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે જો હોય છે। ઇટ ઇઝ સુફિશિયન્ટ એન્ડ પ્રોટેક્ટિવ ફોર ધ બેબી એન્ડ શુડ નોટ બી ડિસ્કાર્ડેડ, એ બેબી માટે પૂરતું છે અને પ્રોટેક્ટિવ વેલ્યુવાળું છે અને એને ડિસ્કાર્ડ નહીં કરવાનું, બેબીને જ આપવાનું। ટ્રાન્ઝિશનલ મિલ્ક,
It follows the colostrum and secretes during first 2 weeks of the postnatal period. કોલોસ્ટ્રમ પછી જે મિલ્ક સિક્રેટ થાય છે એને ટ્રાન્ઝિશનલ મિલ્ક કહેવામાં આવે છે અને 2 વીક સુધી પોસ્ટનેટલના પહેલાં 2 વીકની અંદર ટ્રાન્ઝિશનલ મિલ્ક છે એ સિક્રેટ થાય છે. ઇટ હેઝ ઇન્ક્રીઝ ફેટ એન્ડ શુગર કન્ટેન્ટ એન્ડ ડિક્રીઝ પ્રોટીન એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન કન્ટેન્ટ. એની અંદર શુગર અને ફેટ વધારે પ્રમાણમાં હોય છે, પ્રોટીન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન કોલેસ્ટ્રોમ કરતાં ઓછા હોય છે. મેચ્યોર મિલ્ક ઇટ ઇઝ સિક્રેટ યુઝ્યુઅલી ફ્રોમ 10 to 12 days એન્ડ આફ્ટર ડિલિવરી. ડિલિવરીના 10 થી 12 દિવસ પછી મેચ્યોર મિલ્ક છે એ સિક્રેટ થવા માંડે છે. ઇટ ઇઝ વોટરી બટ કન્ટેન્સ ઓલ ન્યુટ્રિયન્ટ્સ ફોર ઓપ્ટિમલ ગ્રોથ ઓફ ધ બેબી. એ વોટરી હોય છે પણ એમાં બધા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ હોય છે અને એ બેબીના ગ્રોથ માટે જરૂરી છે. પ્રીટમ મિલ્ક ધ બ્રેસ્ટ મિલ્ક સિક્રેટેડ બાય અ મધર હુ હેઝ ડિલિવર્ડ અ પ્રીટમ બેબી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અ મિલ્ક ઓફ અ મધર હુ હેઝ ડિલિવર્ડ અ ફૂલ ટર્મ બેબી. બેબી મધર કે જેને પ્રીટમ બેબી ડિલિવર કર્યું હોય, પ્રી મેચ્યોર બેબી ડિલિવર કર્યું, એની અંદર જે બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ થાય છે એ જે ફૂલ ટર્મ બેબી ડિલિવર કર્યું હોય અને બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ થાય છે એના કરતાં અલગ હોય છે. ધીસ મિલ્ક કન્ટેન્સ મોર પ્રોટીન્સ, સોડિયમ, આયર્ન, ઇમ્યુનોગ્લોબિન્સ એન્ડ કેલેરીઝ અપ્રોપ્રિએટ ફોર ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ પ્રીટમ નિયોનેટ્સ. આ મિલ્કની અંદર જે પ્રીટમ મિલ્ક છે એની અંદર વધારે પડતા પ્રોટીન હોય છે, સોડિયમ હોય છે, આયર્ન હોય છે, ઇમ્યુનોગ્લોબિન હોય છે અને કેલેરીઝ હોય છે જે પ્રીટમ નિયોનેટ્સ છે એની રિક્વાયરમેન્ટ્સ પૂરી કરવા માટે પૂરતા છે. પછી છે ફોર મિલ્ક. ઇટ ઇઝ સેક્રેટેડ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ. રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય એમાં જે સ્ટાર્ટિંગમાં જે મિલ્ક સિક્રેટેડ થાય છે એને ફોર મિલ્ક કહેવામાં આવે છે. ઇટ ઇઝ મોર વોટરી એન્ડ સેટિસ્ફાય ધ બેબીઝ થર્સ્ટ એન્ડ કન્ટેન્સ મોર પ્રોટીન્સ, સુગર્સ, વિટામિન્સ એન્ડ મિનરલ્સ. એ વોટરી હોય છે જેને કારણે બેબીની તરસ છે એ છુપાવી દે છે અને એની અંદર પ્રોટીન, શુગર, વિટામિન્સ એન્ડ મિનરલ્સ જોવા મળે છે. હાઇન્ડ મિલ્ક ઇટ ઇઝ સિક્રેટેડ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ એન્ડ કન્ટેન્સ મોર ફેટ એન્ડ એનર્જી. જ્યારે બ્રેસ્ટ ફીડિંગનો અંત આવતો હોય એટલે કે જ્યારે આપણે બ્રેસ્ટ ફીડિંગના અંતમાં જે હાઇન્ડ મિલ્ક છે એ સિક્રેટ થાય છે એની અંદર વધારે પડતા ફેટ અને એનર્જી જોવા મળે છે. ધ મધર શુડ ફીડ ધ બેબી અલોઈંગ 1 breast ટુ એમ્પ્ટી ટુ પ્રોવાઈડ બોથ ફોર મિલ્ક એન્ડ હાઇન્ડ મિલ્ક બિફોર ઓફરિંગ ધ અધર બ્રેસ્ટ. મધર છે એને એન્શ્યોર કરવાનું કે બેબી પહેલાં આખી જે બ્રેસ્ટ ઉપર બેબી બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય એ આખી બ્રેસ્ટ છે એને ખાલી કરે, એમ્પ્ટી કરે, જેથી કરીને એને ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક બંને મળી રહે અને પછી એને બીજી બ્રેસ્ટ છે એને ઓફર કરવાની. ફોર ઓપ્ટિમમ ગ્રોથ એન્ડ ટુ ફૂલફિલ એડિક્વેટ ફ્લુઇડ એન્ડ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ બોથ ફોર મિલ્ક એન્ડ હાઇન્ડ મિલ્ક આર નીડેડ ફોર ધ બેબી. ઓપ્ટિમમ ગ્રોથ માટે અને એડિક્વેટ ફ્લુઇડ અને ન્યુટ્રિશન છે એની સપ્લાય કરવા માટે, એની નીડ છે એ ફૂલફિલ કરવા માટે ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક બંને આપવું જરૂરી છે. ટેકનિક ઓફ બ્રેસ્ટ ફીડિંગ. મેજોરિટી ઓફ મધર્સ કેન ફીડ ધેર બેબીઝ સક્સેસફુલી. સમ મધર્સ નીડ હેલ્પ ઇન ધ ટેકનિક્સ ઓફ બ્રેસ્ટ. ઘણી બધી મેજોરિટી ઓફ મધર્સ છે એના બેબીને સક્સેસફુલી બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે પણ ઘણી મધરને બ્રેસ્ટ ફીડિંગ ટેકનિકની જરૂર પડે છે. સ્પેશિયલી ધ પ્રાઇમરી મધર, મધર્સ હેવિંગ બ્રેસ્ટ ફીડિંગ પ્રોબ્લેમ્સ ઇન પ્રીવિયસ પ્રેગ્નન્સી, નોન મોટિવેટેડ મધર્સ અબાઉટ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ મધર હેવિંગ રિટ્રેક્ટ ટેકનિક. સ્પેશિયલી કે જે પ્રાઇમરી મધર હોય, પહેલી જ વખત મધર બની હોય, આગળની પ્રેગ્નન્સીમાં એને બ્રેસ્ટ ફીડિંગમાં કંઈક પ્રોબ્લેમ હોય, મોટિવેટેડ મધર ના હોય, અથવા તો એને કોઈ રિટ્રેક્ટેડ નિપલ્સ કે એવી કોઈ બીમારી હોય અથવા તો એવી કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એવી મધર્સ છે એને બ્રેસ્ટ ફીડિંગ ટેકનિકની જરૂર પડે છે. નર્સિંગ પર્સનલ શુડ બી હેલ્પ ધ મધર ટુ ફોલો ધ ટેકનિક ઓફ બ્રેસ્ટ ફીડિંગ. નર્સિંગ પર્સનલ છે એને બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક છે એ ફોલો કરી અને એને હેલ્પ કરવી જોઈએ. મધર શુડ બી કમ્ફર્ટેબલ એન્ડ રિલેક્સ ફિઝિકલી એન્ડ મેન્ટલી બિફોર ગિવિંગ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ દીધા પહેલાં મધર છે એ રિલેક્સ હોવી જોઈએ ફિઝિકલી અને મેન્ટલી અને કમ્ફર્ટેબલ હોવી જોઈએ. શી શુડ વોશ હર હેન્ડ્સ એન્ડ કેન હેવ અ ગ્લાસ ઓફ વોટર ઓર મિલ્ક. બ્રેસ્ટ ફીડિંગ આપતા પહેલાં એને એના હોશ છે, હેન્ડ છે એ વોશ કરવાના અને ગ્લાસ ઓફ વોટર અથવા મિલ્ક છે એ પીવાનું. મધર શુડ હેવ નો ડ્યુ વર્ક ઇન હર હેન્ડ્સ. એને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય ત્યારે એના હાથમાં કંઈ કામ ન હોવું જોઈએ, ઓનલી ઓન બ્રેસ્ટ ફીડિંગ ઉપર જ કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. બેબી શુડ બી ક્લીન એન્ડ ડ્રાઇડ બિફોર ફીડિંગ, અધરવાઇઝ બેબી મે ફીલ ડિસકમ્ફર્ટ ઓર મે નોન કોઓપરેટ ડ્યુરિંગ ફીડિંગ. બેબી છે એને ક્લીન કરવાનું અને ડ્રાય કરવાનું ફીડિંગ આપતા પહેલાં, કારણ કે જો એવું કંઈ હોય તો બેબી છે અનકમ્ફર્ટેબલ રહે, ડિસકમ્ફર્ટ રહે અને નોન કોઓપરેશન રહે ફીડિંગ દરમિયાન.
करेक्ट पोजिशनिंग ऑफ मदर एंड बेबी इज इन इम्पोर्टेंट आस्पेक्ट ऑफ सक्सेसफुल ब्रेस्ट फीडिंग. सक्सेसफुल ब्रेस्ट फीडिंग માટે બેબી અને મધર બંનેની પોઝિશન કરેક્ટ હોય જોવાનું છે. મધર કેન બી ઇન સિટિંગ ઓર સાઇડ લાઇન પોઝિશન્સ. મધર છે એ બેસવાની અથવા તો સાઇડ લાઇન પડખું ફરેલી પોઝિશનમાં હોઈ શકે છે. ઇવન મધર કેન બી લાઇંગ ફ્લેટ વિથ ઇન્ફન્ટ ઓન ટોપ ઓફ ધ મધર સ્પેશિયલી ફોલોઈંગ લોઅર સિઝેરિયન યુટ્રાઇન સિઝેરિયન શેફ LUCS. જ્યારે બેબી છે ચિત્ત મધર છે એ ચિત્તીસું હોય અને બેબી એના છાતીની ઉપર હોય એવી રીતના પણ બ્રેસ્ટ ફીડિંગ આપી શકે છે, સ્પેશિયલી લોઅર ન્યુટ્રેન સિઝેરિયન સેક્શનની અંદર. બેબી શુડ બી સપોર્ટેડ બાય મધર્સ ફોરઆર્મ એન્ડ સ્લાઇટ હેડ એલિવેટેડ પોઝિશન્સ એન્ડ વિથ હેડ નેક બેક ઇન અ સ્ટ્રેટ લાઇન. બેબી છે એના મધર છે એના ફોરઆર્મ છે એને સપોર્ટ કરવો જોઈએ બેબીને બોડીને, અને એનું હેડ છે થોડુંક ઊંચું રહેવું જોઈએ. હેડ નેક બેક છે એક આખી સ્ટ્રેટ લાઇનની અંદર હોવું જોઈએ. બેબી શુડ બી હોલ્ડ ક્લોઝ ટુ મધર વિથ ટ્રંક ટુ ટ્રંક ઇન ટચ એન્ડ ફેસિંગ ટુવર્ડ્સ બ્રેસ્ટ. બેબી છે મધરનું પેટ અને મધરનું એબડોમેન છે અને બેબીનું એબડોમેન છે બંને એકબીજાને ટચ થવું જોઈએ અને બંને એકબીજા સામું જોતા હોવા જોઈએ. સ્ટેપ્સ ફોર પ્રોપર પોઝનિંગ્સ ઇન બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ માટે પ્રોપર પોઝનિંગ, સપોર્ટિંગ વોલ બેબીઝ બોડી, બેબીના આખા બોડીને સપોર્ટ કરવાનું. એન્શ્યોર હેડ નેક એન્ડ બેક ઇન અ સેમ પ્લેન. એન્શ્યોર એટલે કે ધ્યાન રાખવાનું કે બેબીનું હેડ નેક અને બેક છે એક આખી એક સ્ટ્રેટ લાઇન પોઝિશનમાં હોવું જોઈએ, એક સમતલમાં હોવી જોઈએ. એન્ટાયર બેબીઝ બોડી શુડ બી ફેસ મધર. બેબીનું જે એન્ટાયર બોડી છે, એન્ટિરિયર બોડી છે, આગળનું બોડી છે એ મધરની તરફ ફેસ કરેલું હોય છે. બેબીઝ એબડોમેન ટચિસ મધર્સ એબડોમેન. બેબીનું એબડોમેન મધરની એબડોમેનને ટચ કરતું હોવું જોઈએ. પોઈન્ટ ઓફ ગુડ અટેચમેન્ટ ઓફ બેબી ઓન મધર્સ બ્રેસ્ટ. આને લેચિંગ પણ કહેવામાં આવે છે કે બેબીનું અટેચમેન્ટ છે, બેબીનું માઉથ છે એ મધરના બ્રેસ્ટ સાથે ગુડ અટેચ છે, સરખી રીતના અટેચ થયેલું છે. કેમ ખબર પડે? તો કે બેબીઝ માઉથ ઇઝ વાઇડલી ઓપન. બેબીનું મોઢું છે પહોળું ખુલેલું હોવું જોઈએ. લોઅર લિપ ટર્ન આઉટવર્ડ. નીચેનો હોઠ છે એ આગળની બાજુ બહારની બાજુ છે એ વળેલો હોવો જોઈએ. બેબીઝ ચીન ટચિસ મધર્સ બ્રેસ્ટ. બેબીની ચીન છે, દાઢી છે એ મધરની બ્રેસ્ટને અડેલી હોવી જોઈએ. મેજોરિટી ઓફ એરિયા ઇનસાઇડ ઓફ બેબીઝ માઉથ. અને એરિયાનો મેજોરિટી ઓફ પોર્શન છે એ બેબીના માઉથની અંદર હોવી જોઈએ. તો આને લેચિંગ પણ કહેવામાં આવે છે. લેચિંગ એટલે કે ગુડ અટેચમેન્ટ બેબીનું મધરની બ્રેસ્ટ સાથે. બ્રેસ્ટ ફીડિંગ શુડ બી કન્ટિન્યુડ એક્સક્લુઝિવલી અપ ટુ 4 months ઓફ એજ ઓર પ્રિફરેબલી મે બી અપ ટુ 6 months ઇફ એડિક્વેટ બ્રેસ્ટ મિલ્ક ઇઝ અવેલેબલ. બ્રેસ્ટ ફીડિંગ છે એક્સક્લુઝિવલી ખાલી બ્રેસ્ટ ફીડિંગથી 4 months સુધી આપવાનું. જો બ્રેસ્ટ મિલ્ક અવેલેબલ હોય તો 6 months સુધી આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ. ધ બેબી શુડ બી ગીવન ઓનલી બ્રેસ્ટ મિલ્ક એન્ડ નથિંગ એલ્સ, નોટ ઇવન વોટર ફોર ફર્સ્ટ 4 months ઓફ લાઈફ ઇવન ઇન સમર મંથ્સ. બેબી છે એને ખાલી બ્રેસ્ટ મિલ્ક જ આપવાનું, વોટર પણ નહીં આપવાનું પહેલાં 4 મહિનાની અંદર, ગમે એટલો ઉનાળો હોય તો પણ. ફ્રિક્વન્ટ શકલિંગ હેલ્પ્સ ટુ હેવ એડિક્વેટ અમાઉન્ટ મિલ્ક ફોર ધ બેબી. વારંવાર શકલિંગ રિફ્લેક્સન્સ આવશે, શકિંગ થશે એટલે બેબીને જેટલું મિલ્ક જોઈએ છે એટલું પ્રોપર અમાઉન્ટનું મિલ્ક છે એ મળી રહેશે. કોમ્પ્લિમેન્ટરી ફૂડ્સ કેન બી સ્ટાર્ટેડ એટ 6 months, એક્સેપ્ટ એજ મે વરી, બટ ફ્રેશ ફીડિંગ શુડ બી કન્ટિન્યુડ અપ ટુ 2 years ઓફ એજ ઓર બિયોન્ડ એન્ડ સ્પેશિયલી એટ નાઇટ. 6 મહિના પછી કોમ્પ્લિમેન્ટરી ફીડ વિનિંગ છે એ ચાલુ કરી શકો છો, પણ બ્રેસ્ટ ફીડિંગ છે એ 2 વર્ષ સુધી તો આપવાનું, સ્પેશિયલી નાઇટની અંદર 2 વર્ષ સુધી આપવાનું. મધર શુડ મેન્ટેન હાઇજેનિક મેઝર્સ, ટેક ડેઇલી બાથ એન્ડ વોશ હર બ્રેસ્ટ ડ્યુરિંગ બાથ એન્ડ વીઅર ક્લીન બ્લાઉઝ ડ્યુરિંગ ધીસ પીરિયડ ટુ પ્રિવિટ કન્ટામિનેશન ઓફ બ્રેસ્ટ મિલ્ક. મધર છે એની પર્સનલ હાઇજીન છે એ મેન્ટેન કરવાની, રોજે બાથ લેવાનું, જ્યારે બાથ લે ત્યારે રોજે એને બ્રેસ્ટ છે એ સાફ કરવાની, ક્લીન ક્લોથ પહેરવાના, જેને કારણે બ્રેસ્ટ મિલ્ક છે એનું કન્ટામિનેશન આપણે અટકાવી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ છે કેવી સ્થિતિમાં ના આપી શકાય? ધ ટ્રુ કોન્ટ્રાઇન્ડિકેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ્સ આર ગેલેક્ટોઝેમિયા એન્ડ ફિનાઇલ કેટેનુરિયા. ફિનાઇલ કેટેનુરિયા અથવા ગેલેક્ટોઝેમિયાની ડિઝીઝ કન્ડિશન હોય તો બ્રેસ્ટ ફીડિંગ આપી ના શકાય. મેટર્નલ કન્ડિશન્સ વિચ કેન બી કન્સિડર એઝ અ રિયલ કોન્ટ્રાઇન્ડિકેશન આર રેડિયોથેરાપી, એર્ગોથેરાપી, એન્ટીમેટાબોલિટ્સ થેરાપી એન્ડ લિથિયમ થેરાપી. મેટલ કન્ડિશન્સની અંદર રિયલ એટલે કે રેડિયોથેરાપી, ઇર્ગોથેરાપી, એન્ટીમેટાબોલિટ્સ થેરાપી અથવા લિથિયમ થેરાપી આ કંઈ પણ હોય તો એને બ્રેસ્ટ ફીડિંગ છે કરાવી ના શકે. મેટર્નલ ઇલનેસ શુડ નોટ રિઝલ્ટ ઇન ઇન્ટરપ્શન ઓફ બ્રેસ્ટ ફીડિંગ. મધરની કોઈ નાની મોટી ઇલનેસ હોય તો એ બ્રેસ્ટ ફીડિંગની અંદર કોઈ અડચણ ઊભી કરતી નથી.
Expired breast milk, EBM, can be given to the baby whenever needed from the mother or mother substitute. Expired breast milk છે જ્યારે જરૂર પડે ત્યારે આપી શકાય છે કે જ્યારે અને એ મધર દ્વારા અથવા મધરની જગ્યાએ જે કોઈ બી હેલ્થ કેર પર્સનલ હોય એના દ્વારા. પ્રોબ્લેમ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગની અંદર ક્યાં ક્યાં પ્રોબ્લેમ જોવા મળે. તો ફર્સ્ટ છે ધ બેબી હુ ડઝ નોટ શકલ, કે બેબી જે શક ના કરતું હોય. નો અનનીડેડ ડ્રગ્સ ટુ બી ગીવન ટુ બ્રેસ્ટ ફીડિંગ મધર્સ, બ્રેસ્ટ ફીડિંગ મધર હોય એને જરૂરી ના હોય એવી ડ્રગ્સ નહીં આપવાની. નો આર્ટિફિશિયલ ફૂડ ઓર વોટર ટુ બી ગીવન ટુ ધ બેબી, બેબીને કોઈ આર્ટિફિશિયલ ફૂડ અથવા તો વોટર નહીં આપવાનું. બ્રેસ્ટ ફીડિંગ ટુ બી ગીવન વેન ધ બેબી ઇઝ અલર્ટ એન્ડ રેડી, બેબી જ્યારે અલર્ટ હોય અને રેડી હોય ત્યારે જ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું. મિલ્ક ટુ બી એક્સપ્રેસ્ડ ઇન ધ નિપલ જસ્ટ પ્રાયર ટુ ફીડ ધ બેબી, બેબીને ફીડ કરવું હોય એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક આપતા હોય ત્યારે જસ્ટ બેબીને આપવાના પહેલાં જ બ્રેસ્ટમાંથી છે મિલ્ક છે એને એક્સપ્રેસ કરવાનું. નિપલ શુડ બી પ્લેસ સ્લાઇટલી અપવર્ડ ટુવર્ડ્સ ધ રૂફ ઓફ ધ બેબીઝ માઉથ, અને નિપલ છે એને બેબીના માઉથમાં થોડીક ઉપરની તરફ તાળવાની તરફથી એવી રીતના પ્લેસ કરવાની. કીપિંગ ધ બેબીઝ નોઝ ફ્રી ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન બેબીનું નોઝ ફ્રી રાખવાનું જેથી કરીને એ શ્વાસ લઈ શકે, બ્રીધ લઈ શકે. ધ બેબી હુ રિફ્યુઝડ ઓન બ્રેસ્ટ ઉપર આવવાનું જ રિફ્યુઝ કરતું હોય બેબી, બેબી શુડ બી હોલ્ડ ઇન કમ્ફર્ટેબલ પોઝિશન વિથ ગુડ અટેચમેન્ટ ટુ ધ બ્રેસ્ટ એન્ડ શુડ બી કેપ્ટ ડ્રાય એન્ડ વોર્મ, બેબી છે એને કમ્ફર્ટેબલ પોઝિશનમાં રાખવાનું, ગુડ અટેચમેન્ટ હોવું જોઈએ અને એની સાથે સાથે બેબી છે ડ્રાય અને હુંફાળા વાતાવરણમાં રહે એવું ધ્યાન રાખવાનું. અવોઇડિંગ પ્રેશર્સ ઓન પોટેન્શિયલી પેઇનફુલ એરિયાઝ ડ્યુરિંગ ફીડિંગ દરમિયાન બેબીને કોઈ બી એરિયા હોય ત્યાં પેઇન ના થાય એ ધ્યાન રાખવાનું, ત્યાં પ્રેશર્સ ના આવે એ ધ્યાન રાખવાનું. એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક ટુ મેન્ટેન લેક્ટેશન ઇન બોથ બ્રેસ્ટિસ, જ્યારે એક્સપ્રેસ્ડ બ્રેસ્ટ મિલ્ક કરતા હોય ત્યારે બંને બ્રેસ્ટમાંથી બ્રેસ્ટ મિલ્ક છે એક્સપ્રેસ કરવાનું. અલોઇંગ ધ બેબી ટુ ફીડ ઓનલી વન બ્રેસ્ટ, જ્યારે બેબી કોઈ એક જ પોઝિશનમાં કમ્ફર્ટ હોય રાઇટ સાઈડ યા લેફ્ટ સાઈડ તો એને પછી અલો કરવાનું કે એ વન બ્રેસ્ટ ઉપર જ છે એ બ્રેસ્ટ ફીડિંગ કરે. ઇન્વર્ટેડ નિપલ્સ હોય, એટલે કે નિપલ્સ પ્રોપર બહાર ના આવેલી હોય કે મોઢામાં ના આવતી હોય એટલી નાની નિપલ્સ હોય તો એમાં ટ્રીટમેન્ટ શુડ બી સ્ટાર્ટેડ આફ્ટર બર્થ ઓફ બેબી, બેબીના બર્થ પછી ટ્રીટમેન્ટ છે એ સ્ટાર્ટ કરી દેવાની. નિપલ ઇઝ મેન્યુઅલી સ્ટ્રેસ્ડ એન્ડ રોલ આઉટ સેવરલ ટાઈમ્સ અ ડે, એક દિવસની અંદર એને સ્ટ્રેચ ખેંચવાની અને રોલિંગ આઉટ કરવાની મેન્યુઅલી હાથેથી. અ પંપ ઓર પ્લાસ્ટિક સિરિન્જ ઇઝ યુઝ ટુ ડ્રો આઉટ ધ નિપલ ઓફ ધ બેબી ઇઝ ધેન પુટ ટુ ધ બ્રેસ્ટ, બેબી છે એને બ્રેસ્ટ ઉપર મૂક્યા પહેલાં નિપલ છે એને સિરિન્જ દ્વારા અથવા પ્લાસ્ટિક પંપ દ્વારા બહાર ખેંચવાની ટ્રાય કરવાની. પ્રિકોશન શુડ બી ટેકન ટુ પ્રિવેન્ટ ઇન્જરી ઓફ બ્રેસ્ટ એન્ડ નિપલ ડ્યુરિંગ ધ ટ્રેક્શન વિથ ધ સિરિન્જ, સિરિન્જ જ્યારે ખેંચતા હોય ટ્રેક્શન કરતા હોય નિપલને ત્યારે ઇન્જરીઝ ના થાય બ્રેસ્ટ અને નિપલમાં એ ધ્યાન રાખવાનું. શ્યોર નિપલ, કરેક્ટ પોઝિશિંગ એન્ડ લેચિંગ ઓફ ધ બેબી ટુ ધ બ્રેસ્ટ, બ્રેસ્ટ ઉપર જ્યારે બેબી હોય ત્યારે એની પોઝિશિંગ અને લેચિંગ છે એ બરોબર હોવું જોઈએ. ફ્રિકવન્ટ વોશિંગ વિથ સોપ એન્ડ વોટર શુડ બી અવોઇડેડ, વારંવાર સોપ અને વોટરથી બ્રેસ્ટ સાફ કરવી એ અવોઇડ કરવાનું. બેબી શુડ નોટ બી પુલ ઓફ ધ બ્રેસ્ટ વાઇલ સ્ટીલ સકિંગ, જ્યારે બેબી શક કરતું હોય ત્યારે એનાથી બ્રેસ્ટ છે એ ખેંચવાની નહીં, નહીં તો ત્યાં બેબી છે એનો દાંત કે એવું વાગે તો એના કારણે શોર નિપલ થઈ શકે. હેન્ડ મિલ્ક ટુ બી એપ્લાઇડ ટુ ધ નિપલ આફ્ટર ફીડિંગ, આફ્ટર ફીડિંગ, ફીડિંગ થઈ ગયા પછી હેન્ડ મિલ્ક જે હોય તેને બ્રેસ્ટ ઉપર લગાવવાનું જેથી ત્યાં શોર થયો હોય ચાંદુ પડ્યું હોય એ મટી જાય. નિપલ શુડ બી એડ એન્ડ અલોડ ટુ હીલ ઇન બિટવીન ફીડ્સ, નિપલ છે એને ખુલ્લી રાખવાની જેથી કરીને ફીડ્સ બે ફીડની વચ્ચે જેથી કરીને એ હીલ થઈ જાય, એનો શોર છે એ હીલ થઈ જાય. નેક્સ્ટ છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ, ફ્રિકવન્ટ ફીડિંગ એન્ડ કરેક્ટ અટેચમેન્ટ ઓફ ધ બેબી ટુ ધ બ્રેસ્ટ ડ્યુરિંગ ફીડિંગ ટુ બી ડન ટુ પ્રિવેન્ટ એન્ગોર્જમેન્ટ, બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ એટલે કે બ્રેસ્ટ છે ટાઈટ થઈ જાય એમાંથી મિલ્ક થોડુંક ઓછું બહાર નીકળે તો એવા ટાઈમે બેબીનું ગુડ અટેચમેન્ટ હોય અને વારંવાર ફીડિંગ કરાવીએ તો એના કારણે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ છે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. ટ્રીટમેન્ટ ઓફ ધીસ કન્ડિશન ટુ બી ડન વિથ લોકલ વોર્મ પેક્સ એન્ડ એનાલજેસિક ઓફ ધ મધર ટુ રિલીવ પેઇન, આ કન્ડિશનને ટ્રીટમેન્ટ કરવા માટે પાણીના ગરમ પાણીના પેક છે ગરમ પાણીના પોતા છે બ્રેસ્ટ ઉપર મૂકવામાં આવે જેથી કરીને બ્રેસ્ટ છે એ સોફ્ટ થાય અને પેઇન રિલીવ કરવા માટે એને એનાલજેસિક આપવામાં આવે છે. મિલ્ક શુડ બી એક્સરેપ જેન્ટલી ટુ સોફ્ટન ધ બ્રેસ્ટ એન્ડ ધેન બેબી ટુ બી પુટ ટુ ધ બ્રેસ્ટ વિથ ગુડ લેચિંગ, બેબીને બ્રેસ્ટ ઉપર મૂક્યા પહેલાં થોડુંક મિલ્ક છે એક્સેપ્ટ કરવું જેથી કરીને બ્રેસ્ટ છે સોફ્ટ થઈ જાય અને ગુડ લેચિંગ સાથે બેબી છે એને બ્રેસ્ટ ઉપર મૂકવાનું.
breast abscess treatment to be done with analgesic and antibiotics. Antibiotics and analgesic સાથે breast abscess છે એની treatment આપવાની. Abscess may need incision and drainage. જો જરૂર પડે તો એબ્સેસની અંદર ઇન્સિઝન મૂકી અને જે વધારાનો ફ્લુઇડ છે, જે એબ્સેસ ફ્લુઇડ છે, કલેક્ટેડ ફ્લુઇડ છે, બહાર કાઢવાનું, ડ્રેનેજ કરવાનું. બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ બી કન્ટિન્યુડ ફ્રોમ અધર બ્રેસ્ટ. અને જે બ્રેસ્ટ એબ્સેસ છે બ્રેસ્ટમાં છે, એ સિવાયની બીજી બ્રેસ્ટ ઉપર બ્રેસ્ટ ફીડિંગ છે કન્ટિન્યુ કરાવવાનું. વર્કિંગ મધર હોય, મધર શુડ બી એક્સપ્રેસ હર મિલ્ક ઇન ક્લીન વાઇડ માઉથ એન્ડ કન્ટેનર એન્ડ ઇટ ધીસ મિલ્ક શુડ બી ફેડ ટુ હર બેબી બાય ધ કેર ટેકર ઇન ધ એબસન્સ ઓફ મધર. મધર છે જ્યારે વર્ક ઉપર જાય એ પહેલાં જ એને ક્લીન વાઇડ એવો બોલ હોય, કન્ટેનર હોય, એની અંદર એક્સપ્રેસ મિલ્ક છે એ કરીને જવાનું, મિલ્ક એક્સપ્રેસ કરી દેવાનું. અને મધર ગયા પછી મધર્સની એબસન્સની અંદર જે એનું કેર ટેકર હોય એ બેબીને એ મિલ્ક છે એ ફીડિંગ તરીકે આપે. એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કેન બી સ્ટોરેડ એટ રૂમ ટેમ્પરેચર ફોર 8 અવર્સ એન્ડ ઇન અ રેફ્રિજરેટર ફોર 24 અવર્સ. એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક છે રૂમ ટેમ્પરેચરમાં 8 કલાક સુધી સાચવી શકાય અને જો એને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવે તો 24 કલાક સુધી. આ હતા બ્રેસ્ટફીડિંગના એડવાન્ટેજીસ શું હતા, એની ટેકનિક શું હતી, એનું ઇનિશિએશન કઈ રીતના કરવાનું, અટેચમેન્ટ કઈ રીતના, એના કોન્ટ્રાઇન્ડિકેશન ક્યાં, મિલ્કના ટાઈપ ક્યાં, આ બધું આપણે આ વિડીયોની અંદર જોયું બ્રેસ્ટફીડિંગ વિશે.